वलसाड जिल्लामां कोरोनाना दर्दीओनी सत्तावार मृत्यु आंकनी साथे जिल्लाना स्मशान गृहमां कोरोनानी गाइडलाइन मुजब करवामां आवेल मृतकोना अंतिम संस्कारना आंकड़ा जोता मोटो तफात होवानुं बहार आव्युं छे। वलसाड जिल्लाना वापी पारडी उदवाड़ा अने सहितना स्मशान गृह तेमज कब्रस्तानमां कोरोनानी गाइडलाइन मुजब मृतदेहोने अंतिम संस्कार करवामां आवी रह्या छे। जो कि आंकड़ाओनी साथे सरकारी तंत्र तरफथी जाहेर करवामां आवता आंकड़ाओमां मोटो तफावत होवाथी वहीवटी तंत्र द्वारा सब सलामत होवाना करवामां आवता दावा पुकळ होवानुं बहार आव्युं छे। दफन विधि साथे संकळायेला सामाजिक संस्थाना होद्देदारोए जणाव्या मुजब स्मशान गृहमां अंतिम संस्कार माटे पूरता साधनो पण नथी। તકલીફ તો એવી પડી છે કે શમશાનમાં જગા નથી હોતી ને પરમિશન નથી મળતી। એક શમશાન અમારી અમને દમનગંગા તમારા હામે જ બોડી લઈને આવ્યો, ત્યાંથી જ વાત કરું છું। હવે મુઈકો બિચારા સવારથી હોસ્પિટલમાં ઓફ થઈ ગયેલા, રાતના સવારે એ લોકોને ખબર આપી કે ભાઈ કોરોનામાં ગુજરી ગયા છે, તો મેં લઈને આવ્યો તમને, મેં લાવારીસ મેં તું છું। એટલે આ બેને કીધું કે લાવારીસ અમને તો વારીસમાં જ જગા નથી, લાવારીસમાં કહે મેં કોઈ બેન એના વારીસ છે, તો અંદર લીધી ને પેલી જે છે શમશાન કોલેજ રોડવાળી તેના પર સંપૂર્ણ બંધ કરી દીધું છે। પહેલા વર્ષે તો આપણાને પાછલા વર્ષે હળગાવા દેતા, તો આ વખતે એ લોકો ના પાડી દીધી છે ને હવે અહીંયા કોઈ વ્યવસ્થા નથી। તો મારી સરકારને, અમારા કલેક્ટર સાહેબને, જે વલસાડ જિલ્લાને જે બી જિમ્મેદારો એને અપીલ છે કે તમે અમને હળગાવવાની જગ્યા તો આપો, અમે તો સેવા કરતા છે ને કરતા રહીશું, જમેતુલમાં વાપી હું હંમેશા કરવા તૈયાર છું। મારા સાથી હતા ઇશિયાક છે, મેં છે, સેજા છે, અમારી જે ટીમ છે આખી, જ્યારે ફોન આવે અમે 10 મિનિટમાં પહોંચી જાય ને સેવા આપવા તૈયાર છે। પણ આજે શમશાનમાં કથે જગ્યા નથી, આખા વલસાડ જિલ્લામાં 2 કે 3 જ જગા મૃત્યુદેહ કરે છે કોરોનાનું, ને કથે જગા નથી। સરકારને અમારી અપીલ છે અને કલેક્ટર સાહેબને હું ખાસ અપીલ કરીશ કે અમને એવી જગા બતાવો કે કાં અમને હળગાવવાનું બોડી લઈ જાય ને અમને રમજાન મહિનાનો પવિત્ર મહિનો બી ચાલુ થઈ ગયો છે, અમે એના તો બી અમે આખી રમજાન બી સેવા આપશું, જ્યાં લગીને આ બીમારી રહેશે ત્યાં લગીને અમે સેવા આપવા તૈયાર છે। પણ હળગાવવાની જગા આપો, દફનાવવાની તો અમારા પાસે વ્યવસ્થા છે, અમારી જમાત વાપી મુસ્લિમ સુન્નત જમાતમાં અમે દફનાવીએ, અમારા તો 3-4 કબ્રસ્તાનમાં દફનાવવા દે તમારી દુઆથી, પણ આ શમશાનનો નિકાલ તમે ખાસ કરશો એવી મારી અપીલ છે કે હળગાવવાનું કાને બીમારોને સારી ટ્રીટમેન્ટ મળે ને ઓક્સિજન મળે ને આપણે વેન્ટિલેટર નથી વાપીમાં, એ બધા પર પ્રશાસનને આ પોલીસ ધ્યાન આપે, જે બી હોય નગરપાલિકા કે જે બી પત્રકાર લોકો બી ઘણી મહેનત કરી રહ્યા છે નગરપાલિકાવાળા, એ બધા પોતાની જાનની બાજી લગાવીને પોલીસ એ આપી રહેલી છે, પણ એનો નિકાલને એનો અંત નથી આવતો જ્યાં લગીન આ બધી સુવિધાની ઉપલબ્ધ થાય। હવે મરીને વાસ ગંધાય તો બીમારી જ ફેલવાની ને ભાઈ, 3-3 દિવસ લોકોને બોડી નહીં મળે, 2-2 દિવસ બોડી નહીં મળે, એમ્બ્યુલન્સવાળા ઉચકવા રાજી નહીં, 4 જે વલસાડની છે તે સેવા કરતી છે ને અમારી 2 જમિયતની સેવા કરતી છે, બે કોઈ લેવા તૈયાર નથી, ને 10-10 હજાર ભાડું આપે 15 હજાર તો બી લેવા તૈયાર નથી, અમે તો ફ્રી સેવા આપતા છે। કોઈ ખુશીથી સારો માણસ મારે તો પેટ્રોલ લખાવી દે તો બહુ થઈ ગયો, અમે તો કથે કોઈથી પૈસા માંગતા નથી, ને ગરીબોને પૂરી વલસાડ જિલ્લા ફ્રી, ને અહીંયાથી બોમ્બે બી કે કથે મૂકવા કે તો અમે લોકો મૂકી દઈએ અમારી પહોંચ હોય તો।